કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. બપોરના ઓલમોસ્ટ 2 વાગી ગયા છે અને જોબેથી હાલ નીકળ્યો. વચ્ચે એક થોડું ઘરે જતા પેલા વચ્ચે એક થોડું કામ છે એટલે પેલા ઘરે કામ પતાવીને વસ્તુ 1-2 લેવાની છે લઈને પછી ઘરે સીધા ઘરે જઈશું. તો પેલા તો ઘાસ કાપવાનું શું કહેવાય, ટ્રીમર, પેલું કોર્નર કટ કરવા માટે ટ્રીમર, 1-2 શું કહેવાય સોલર લાઇટ લાવવી છે પાછળ માટે, અંધારું બહુ રાતે રહેશે તો 1-2 વસ્તુ લઈને પછી સીધા ઘરે જઈએ. તો ગાઈઝ, આર યુ એ ટ્રીમર લીધું છે, એગો કંપનીનું, $200 છે, બેટરી વાળું, ચાર્જિંગ વાળું. જોઈએ કેવું વર્ક કરે, હમણાં ઘરે જઈને ટ્રાય કરી જોઈએ. બધી સોલાર વાળી લાઇટો જોતો હતો પણ કઈ આઈડિયા આવ્યો નહીં. મેં કીધું મળી લઈને જ આવવું પડશે, આપણું કામ નહીં આમાં, કે આપણે ચોઇસ કરીએ ને એને ના ગમે તો પાછું આપવા આવવું પડે. એની કરતાં કીધું બેટર છે કે હું જ એને જ લઈને આવું. કે બધી સારી લાઇટો છે, લાઇટિંગો બધી છે, બધી ચિંગા સાવર માટેની લાગે, આઈ ડોન્ટ નો. લાઇટિંગનો વિષય આપણો નહીં. હા ગાઈસ, તો બપોરના વાગ્યા છે 3:15. જમવામાં છે ચીપોટલી, મેક્સિકન, માય ફેવરેટ. અમેરિકામાં જ્યારે હું આવી સૌથી પહેલાં, તો સૌથી પહેલાં ચીપોટલી ખાધો હતો, રાઈટ રાવ? સૌથી પહેલાં ચીપોટલી ખાધો હતો, ના સૌથી પહેલાં સબ્વે ખાધો હતો. અમે તો એક બસકું ભર્યું અને ખાટું ખાટું લાગ્યું બધું. એક્સપિરિયન્સ ખરાબ થયો હતો સબવેનો. પછી તો સબવે મસ્ત બનાવીને ખાતા હતા. પછી તો ખબર પડી ગઈ કે આપણને આ ઇન્ગ્રેડિયન્ટ ભાવે ને આ ઇન્ગ્રેડિયન્ટ ના ભાવે. પછી તો સબવે અમારી ફેવરેટ બની ગઈ હતી. અને અત્યારે ચીપોટલી, આ મેક્સિકન બાઉલ આવે, એમાં ચીઝ હોય, સાવર ક્રીમ હોય, અનિયન હોય, લેટસ હોય, બીન્સ હોય, પછી બધી જાતના બેલ પેપર્સને એ લોકોએ ગ્રીલમાં કરેલા હોય એ બધું કરીને મસ્ત બનાવ્યું હોય. અને સાથે આવકાડો આવે, લઈ લેવાનો એક્સ્ટ્રા. અને એમનો હોટ સોસ આવે, સ્પાઈસી તો આપણે નક્કી જ છે. યમી ચીઝ, જો ચીઝ. રાણીને ઊંઘવા માટે મૂક્યા હતા પણ ના ઊંઘ્યા, તે ના જ ઊંઘ્યા. આજકાલ થોડો હાર્ડ ટાઈમ આપે છે, દાંત બી આવે છે અને બધી બાજુ ભેગું થયું છે. તો ચાલો જમી લઈએ ચીપોટલી આજે. ચલો ચલ, ભરાઈને લાયા છે ને બાકી. હા ગાઈસ, તો જમી કરીને નવરા પડ્યા અને આ બાજુમાં મારા એ ઘર બને છે, તો જોવા જવું છે કેટલા પહોંચ્યું. તો ફટાફટ આ ઘરનું ક્લોઝિંગ થાય તો આવું ઘાસ થઈ જાય ને, બધે જે સેમ છે એવું જમીન સરખી થઈ જાય ને, તો રાહ જોઉં છું. આઈ થિંક 1 મંથમાં તો આપી દેવા જોઈએ. તો લેટ્સ ગો, જઈને અંદર જોઈએ કેવું છે. આજ તો બહુ જ પવન છે, ઠંડો ઠંડો પવન છે. બતાવું તમને કેવો વ્યૂ આવે છે. તો અમારું ઘર અને નીચે આ બાજુમાં જ બીજું ઘર છે. અમારા 2 ઘર વચ્ચે સ્પેસ સારી છે, બાય કરવી પડે, એ રીતનો પ્લોટ લેવો પડે તમારે. અને મસ્ત વસ્તુ કરી છે, ગેરેજમાં દરવાજો કરાયો છે, ખાસ આ વસ્તુની મને ખબર હોત. વાવ, કોન્ક્રીટ તો નંખાઈ ગઈ, એનો ડ્રાઈવવે રેડી થઈ ગયો, મસ્ત લુક આવે છે. તો આ રીતનો છે, આઈ હોપ ખુલ્લું હોય. ઓકે, થાંભલા હારા નંખાયા, એક્સપેન્સિવ લીધા. આ રીતની કંઈક જગ્યા છે ને, એ બધા લોન આવી જશે. એના સાઈડનો ભાગ છે, એસી હીટર નંખાઈ ગયા એટલે આઈ ડોન્ટ થિંક સો ખુલ્લું તો હોય. અહીંયા અમેરિકામાં એક વસ્તુ સારી હોય છે
એ જે જગ્યાએ તમારે કામ થતું હોય ને ત્યાં જ બધું પડ્યું હોય, એના બહાર સજ બી ના પડ્યું. જો રોડ બી કેટલો ક્લીન છે, જે પ્લોટમાં કામ થતું હોય એ પ્લોટમાં જ વસ્તુ પડી હોય, બાકી ટાંકણી બી બહાર ના પડેલી હોય. જો બાજુમાં બીજું ઘર છે પણ એને અફેક્ટ ના થાય. આ અમારે ચબૂતરો, જેમાં કબૂતરે બેસતા નહીં. ઓકે, તો લોક છે પણ અંદરથી આવો કંઈક લુક આવે છે. ઓકે, કાર્પેટ ટંખાઈ ગઈ છે અને રસોડામાં પણ નંખાઈ ગયું છે. એસી નંખાઈ ગયા ને એટલે લોક છે, બાકી તો દરવાજા ખુલ્લા જ હોય. અને હોલમાં પણ કાર્પેટ છે. ચલો પેલબાસથી જોઈએ કિચન કેબિનેટ કેવા છે. આ બસ તો લોક છે. બાકી તો મોસ્ટલી ખુલ્લું જ હોય પણ એસી હીટરનો બધો ફિનિશિંગ નંખાઈ ગયા હોય એટલે લોક હોય. બહુ ઠંડી છે, તડકો બી છે, પવન તેવો ઠંડો ઠંડો આવે છે ને, એને આપું છો વાત. એનો પાછળનો ભાગ છે, માટી માટી દેખાય બધી એની, એમની આ મકાનની પ્રોપર્ટી. ગટરની ડિસ્પોઝલ લાઈટ, આ પાછળનો પેશિયો તૈયાર થઈ રહ્યો છે. બીજા ઘરની બાઉન્ડ્રીઝ, મારે આ ફેન્સ નંખાવા છે પણ એમ કીધું આનું રેડી થઈ જાય તો જોઈએ ને, ભેગું એસ્ટિમેટ કરાવીએ તો આ ત્રણે ત્રણ ઘરના સડંગ તો સરખો ભાવ મળે. મહિનામાં તો આપી દેશે હવે એવું લાગી રહ્યું છે. પેઇન્ટ પણ થઈ ગયું, કાર્પેટ પણ નંખાઈ ગઈ. ગ્રેસ કલર પસંદ કરે છે અને દરવાજામાંથી આવું કંઈક દેખાય છે. પેઇન્ટના કલરના ડાઘા પડ્યા છે એટલે ક્લિયર નહીં દેખાતું હોય તમને. આ રીતના એસી હીટરના કોમ્પ્રેસર બહાર હોય અહીંયા. આ મોટું કોમ્પ્રેસર બધાને આવે? મેં તો મારું ઘર હજુ બી સરખું જોયું નથી, જોવું પડશે. ચલો આપણો પ્રોગ્રામ અનસક્સેસફુલ કાઇન્ડ ઓફ રહ્યો. મેં કીધું જોઈ આવું કેટલું ક્યારે રેડી થાય ને એ મારે જોવું હતું, કારણ કે મારે આ ફેન્સ કરાવવા છે. તો કોઈક રહેવા આવે તો આપણે વાતચીત કરવી તો કરાય ને કે ભાઈ તમારે ફેન્સ કરાવવાના છે, તો સાથે એસ્ટિમેટ કઢાવાય. રાહુલે ઘાસ કાપ્યું છે પણ એટલું ફિનિશિંગવાળું નહીં કાપ્યું, કારણ કે ઠંડી વધારે હતી તો ફટાફટ મોટું મોટું કાપી દીધું. અને આ બોર્ડરો સેટ કરવા માટે આજે મશીન પાઉં બીજું લાયા છે, કારણ કે અહીંયા તો નજીક તો જાય નહીં પેલું મોટું ઘાસ કાપવાનું. અને આ ઠંડી વધારે છે એટલે આજ તો નહીં જ કરે, બહાર તો ઊભું રહેવાય એવું જ નહીં. મારી પેશીઓમાં ચેડ પડી છે, તડકે બેસવું છે પણ ઠંડો પવન બહુ જ છે. મિસ્ટર રાહુલ વિરજા દેખાતા નહીં જેટલા પહોંચ્યા. ગેરેજ ખુલ્લું છે, નક્કી ગેરેજમાં હોવા જોઈ. ઓ સાહેબ અહીંયા બેઠા, એટલે નીચે ઠંડુ છે રાહુલ. તમારું પુઠ્ઠું ઠરી જાય. ડિઝાઇન શો અપ કરો, આવું કરો. પેલું કટર આવે, મામા જે કહેતા હતા એટલે આયા તમે. પેલું ટ્રીમ છે, તૂટી જાય તો પરોવામાં વાંધો. કેટલા વાયરો આવી છે? ગુરગુર ફરે ને એટલે પેલી મેં અત્યારે બોર્ડરો જે બતાવી ને તમને એ કાપવા માટે કિનારીઓ. કેટલાનું આવ્યું? $200. પણ તમે લોન કાપવાનું મશીન કેટલા લાયા? $400.
અને $200 આ રાઈટ $600 અને વસૂલ ના થાય તો હું તો જાતે જ લોન કાપજો પછી ભલે બહાર કપાવો ખબર પડી સસો નહીં સસો ને $1200 જો મની મલ્ટીપ્લાય બાય 2 થાય તો ઓન્લી તમે જતે ગયા એક વખત કાપવાના $60 લે છે એટલે ગણી લેજે એક વખત કાપો આપણા પ્લોટના $60 ના લે આપણે તો 80 લે હા મોટો પ્લોટ છે એટલે $80 લે આ લાયા તો મોટું ક્યાં ગયું આ પડી જો ડ્રો ડ્રો કરી કાપતા હતા ગેસ વાળું છે તારું અને હવે આ બીજું બેટરી પેલી બાજુ જોઈ જો મૂકી છે એવું લાગે અચ્છા બેટરી ચાર્જિંગમાં મૂકી બેટરી ચાર્જિંગમાં મૂકી કેટલું કેટલા કલાકની બેટરી બતાવે છે કેટલા કલાકની બેટરી બતાવે મેં તમને ઠંડુ બરફ જેવું યાર તમે કેવી રીતે બેઠા હો અહીંયા હેન્ડલ તો તમે લગાવો તો મું હાલી અંદર ના ના શરદી થઈ જાય તો બેન અંગત શરદી પણ અંદર ફિક્સ કરાય ને અંદર બેઠા બેઠા હું એમ કહેવા માંગુ લઈ લો આ થોડા ડાકા પડે કરો તણ આમને તો શોખ છે ઠરવાનો ગાઈસ યુએસએમાં મને જો સિંગોડા ખાવાનું મન થાય ને તો આવી ફ્રોઝન બેગ મળે છે ફ્રીઝરમાં લાઈન રાખીએ અમે લોકો અને જેટલા ખાવા એટલા બહાર કાઢીને અડધો કલાક ડીપ્રોસ થવા દઈએ ને એટલે સિંગોડા રેડી ઇન્ડિયનમાં જે તાજા ખાતા હોય એટલો તો ફ્લેવર સારો નહીં આવતો પણ લાગે ભાઈ કે ખાધા સિંગોડા તો આ સોલ્યુશન છે મને નથી ખબર કદાચ ઓરિજિનલ ઓરિજિનલ સિંગોડા આવે છે આવે છે બહુ મોંઘા મેં તો કદી જોયા નહીં પણ પછી ખબર નહીં આવતા હોય તો લાઈ છે આવે સિંગોડા બહુ મોંઘા આવતા હશે ખબર નહીં પાકું એમ કોઈ એક LB ના 799 હોય તો હું તો આ કરું છું તમે ખાશો દસ 15 મિનિટ જેવું તો થશે ડિપ્રોસ થતા 15-20 મિનિટ થયા ઠંડુ આ રીતના આવે અત્યારે તો બરફના ગોગળા હોય એવા છે અમારા ડિપ્રોસ થઈ જશે એટલે સિંગોડા રેડી હલો ગાઈસ તો સાંજના વાગ્યા છે 7:45 અને હવે થાક્યા જમ્યા અને હવે ઊંઘવાની તૈયારી સીધા બેડમાં ઊંઘવાની તૈયારી કરીએ કીધું આટા પડીએ થાક્યા છીએ માઉલીને એ બધા વિરાન બે આવે હમણાં થોડી વારમાં તો ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં વ્લોગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને મળીએ આવતીકાલ બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી